नमस्कार मित्रों, धोरण 12 विषय बीए अने प्रकरण चाले छे 7मो अंकुश। गई काले अपने अंकुश नो अर्थ कम्प्लीट थयो हतो, आजे अंकुश ना लक्षणो जोवाना छे। तो मित्रों, सारी क्वालिटी में जोजो, सांदेली जोजो अने प्लेलिस्ट में स्टेप बाय स्टेप जोजो। हवे छे तो आम सवाल 5 मार्क नो, अंकुश नी लाक्षणिकताओ समझाओ। पण अमारी घणा सवाल, घणा मुद्दा छे ए मित्रों 2 मार्क्स ने 3 मार्क्स ना विधान में पूछाता होय छे। जेम के प्रश्न स्वाध्याय ना प्रश्न 3 ना 5 सवाल छे, एमाथी 4 सवाल आपणे आजे चाली जवाना छे। जेम के गई काले एक अंकुश नो अर्थ तो कम्प्लीट थयो ज गयेलो छे, पण बाकी ना जे 3-4 सवाल छे ए आजे लक्षणो माटे रिपीट थता होय छे। जेम जेम चालशे एम तमने आइडिया आवतो जशे। तो मित्रों, 5 मार्क नी दृष्टिए तो आईएमपी छे ज, परंतु 2 मार्क्स अने 3 मार्क्स ना विधान नी दृष्टिए पण मोस्ट आईएमपी सवाल नो जवाब छे। तो मित्रों, बस शुरुआत करिए। पहेलू कही छे, अंकुश सवाल छे, अंकुश नी लाक्षणिकताओ समझाओ। एमा पहेलो मुद्दो छे आयोजन साथे संबंध। परीक्षामां पूछाय आपने अंकुश ने कोनी साथे गाढ संबंध छे, तो आयोजन साथे। तो आयोजन ने कोनी साथे गाढ संबंध छे, तो अंकुश साथे। केम? तो आयोजन में योजना घड़वानुं कार्य करवामां आवे छे, ज्यारे अंकुश में ए घड़ेली योजना मुजब कार्य थाय छे के नहीं ते जोवानुं कार्य करवामां आवे छे। एनी लीधे कही शकाय के अंकुश ने कोनी साथे, आयोजन साथे घट संबंध छे। तो वाक्यना आयोजन में योजना घड़वानुं कार्य करे छे। सो आयोजन योजना घड़वानुं कार्य करे छे, ज्यारे अंकुश ए योजना मुजब कार्य थई रह्युं छे કે નહીં થઈ રહ્યું તે જોવાનું કાર્ય કરવામાં આવે છે। માટે જ અત્યારના તો ફક્ત મિત્રો 2 માર્ક્સના આ સવાલની અંદર દ્રષ્ટિએ જોવાના છે કે જોડિયા બાળકો છે, એક સિક્કાની 2 બાજુ છે, આયોજન વિના અંકુશ અશક્ય છે। પણ જ્યારે આવતીકાલે એક સવાલ ચાલશે આયોજન અંકુશનો, જન્મ અત્યારે 3 માર્ક્સનો સ્વાધ્યાયનો, ત્યારે વધારે ડિટેલ વધારે ચર્ચા કરવામાં આવશે। અત્યારના તો ફક્ત શું યાદ રાખવાનું, આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે, જ્યારે અંકુશ યોજના મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું તે જોવાનું કાર્ય કરે છે। માટે કહી શકાય કે આયોજન અંકુશ એક સિક્કાની 2 બાજુ છે, જોડિયા બાળકો છે અને આયોજન વિના અંકુશ શક્ય નથી। અત્યારના ફક્ત આ સંદર્ભમાં ડિટેલ ચર્ચા જ્યારે આવતીકાલે સવાલ ચાલશે તેમાં જોવામાં આવશે। બીજો મુદ્દો, દરેક સપાટીએ થતું કાર્ય છે। અહીંયા કહે છે કે અંકુશ દરેક સપાટીએ થતું કાર્ય છે, માત્ર કોઈ વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત હોતું નથી। એટલે પહેલો મુદ્દો, અંકુશ દરેક અંકુશ દરેક સપાટીએ થતું કાર્ય છે, કોઈ વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી। હવે અંકુશ કોના દ્વારા કોના પર રાખવામાં આવતો હોય છે, જો અધિકારીઓ છે, હોદ્દેદારો છે, એમના દ્વારા એમના જે કર્મચારીઓ છે એમના ઉપર રાખવામાં આવતો હોય છે। એટલે અંકુશનું કાર્ય દરેક સપાટીએ તેમના અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા, જો ધ્યાન આપજો કોના દ્વારા, અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા, તેમના કર્મચારી અને તાવેદારો પર કરતા હોય છે અથવા રાખવામાં આવે છે। હવે અંકુશમાં વધારો કરવો કે ઘટાડો કરવો એની સપાટી પર આધાર રાખે છે। બોલો આ મુદ્દો શું કહેવા માંગે છે, અંકુશમાં વધારો કે ઘટાડો એની સપાટી ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે આપણે બધાને ખ્યાલ છે ઉચ્ચ સપાટી છે તેમાં સંચાલક મંડળો, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજરો આ બધા લોકો હોય છે, ટોચના વ્યક્તિ હોય છે। એટલે એ લોકોને ખ્યાલ છે કઈ વસ્તુ યોગ્ય છે, કઈ વસ્તુ યોગ્ય નથી। એટલે એમાં અંકુશની માત્રા કેવી હશે, ઓછી હશે। જ્યારે તળ સપાટીમાં છે એમાં અંકુશનું પ્રમાણ કેવું રાખવું પડશે, વધારે રાખવું પડશે। એટલે અંકુશમાં વધારો કરવો કે ઘટાડો કરવો એની સપાટી ઉપર આધાર રાખે છે। એટલે અંકુશમાં વધારો કે ઘટાડો સંચાલનની સપાટી ઉપર આધાર રાખે છે। તો છેલ્લી આ મીટર કોણ મુદ્દા, અંકુશ એ દરેક સપાટીએ થતું કાર્ય છે, માત્ર એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી। અંકુશનું કાર્ય દરેક સપાટીએ તેમના અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના કર્મચારીઓ અને તાબેદારો પર કરતા હોય છે અને રાખવામાં આવે છે, ને આ અંકુશમાં વધારો કે ઘટાડો એ સંચાલનની સપાટી ઉપર આધાર રાખે છે। હવે મિત્રો, ત્રીજો મુદ્દો આવે છે સતત પ્રક્રિયા। હવે સતત પ્રક્રિયા એટલે પ્રશ્ન 3 નો પહેલો સવાલ અંકુશનો હોય છે, ગઈકાલે જોઈ ગયા। હવે પ્રશ્ન 3 નો જે બીજો સવાલ છે એ આ છે, અંકુશ સતત પ્રક્રિયા છે સમજાવો। તો અહીંયા જ આપણે એની ચર્ચા કરી લેવાની છે, એટલે ખ્યાલ રાખજો સતત પ્રક્રિયા। અને સતત પ્રક્રિયા કે પહેલી વખત મુદ્દો આવતો નથી, વારંવાર રિપીટ થતો હોય છે, અને મેં કીધેલું કે વાક્યના પણ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું। તો એ સતત પ્રક્રિયામાં સ્થાપના, ડિમાન્ડ અને વિસર્જન, એક દેશ સિદ્ધ દઈએ ભાઈ નવા દેશ સિદ્ધ માટે, આમ દરેક તબક્કે અંકુશ જે ટોપિક ચાલતો હોય એ જરૂરી હોવાથી એ કેવી પ્રક્રિયા છે, સતત પ્રક્રિયા છે। તો અહીંયા એ જ વાક્યને આપણે રિપીટ કરીશું, શું ધંધો
ठंडक एकम में स्थापना डी मांडी ने विसर्जन थाय त्यां सुधी अंकुश जरूरी छे। घना चैप्टर आवी घना प्रकरण में बड़ी वस्तु आवी गई बराबर। कर्मचारी दस्ते तो कर्मचारी व्यवस्था लखवानु हतु, अपने आयोजन तो आयोजन लखवानु हतु, दोरवनी हतु तो दोरवनी लखवानु हतु। एटले ज्यारे पण सतत प्रक्रिया में जे टॉपिक चालतो होय ए टॉपिक ज बदलवानो, ए मुद्दो ज बदलवानो रहेशे। वाक्य अटना तो एज इट इज सेम नी सेम ज रहेशे। एटले वाक्य अटना स्थापना डी मांडी ने विसर्जन थाय त्यां सुधी अंकुश जरूरी छे। एक दे सिद्ध थई जाय त्यार बाद नवा दे ने सिद्ध करवा माटे पण अंकुश जरूरी छे। આમ દરેક તબક્કે અંકુશ જરૂરી હોવાથી અંકુશ એક સતત ચાલતી પ્રક્રિયા છે। વાક્યના ફરીકમાં ધ્યાન આપજો, સો લક્ષો સ્થાપના ડી માડીને વિસર્જન થાય ત્યાં સુધી અંકુશ જરૂરી છે। એક દે સિદ્ધ થયા બાદ નવા દેને સિદ્ધ કરવા માટે અંકુશ જરૂરી છે। એટલે આમ દરેક તબક્કે અંકુશ જરૂરી હોવાથી અંકુશ એક સતત ચાલતી પ્રક્રિયા છે। અહીંયા પ્રશ્ન 3 નો જે બીજો સવાલ છે 2 માર્ક્સ નો એ આપનો કમ્પ્લીટ થયો। હવે આવે છે સંચાલનનું છેવટનું કાર્ય છે। અંકુશના લક્ષણોનો ચોથો મુદ્દો અંકુશ સંચાલનનું છેવટનું કાર્ય છે। અને મિત્રો પ્રશ્ન 4 નો ચોથો સવાલ જે 3 માર્ક્સનો પૂછાતો હોય છે એ પણ અહીંયા જ આવી જતો હોય છે। તો મિત્રો એની સાથે આ ચર્ચા કરી લઈએ। તો છેવટનું કાર્ય, હવે સંચાલનનું છેવટનું કાર્ય એટલે બધાને ખ્યાલ છે કયું છે, અંકુશ છે। કારણ કે પહેલા કયા કયા થઈ ગયા, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, આ બધા થઈ ગયા છે। તો આયોજનમાં શું કરવામાં આવતું હતું, તો આયોજનમાં કીધું એ પ્રમાણે ઉદ્દેશો નક્કી કરવામાં આવતા હતા। વ્યવસ્થા તંત્રમાં શું કરવામાં આવે છે, તો તેનો અમલ કરવામાં આવતો હોય છે। કર્મચારી વ્યવસ્થા છે એમાં શું કરવામાં આવે છે, એમાં લોકોને કર્મચારી ઉપર દોરવણી રાખવામાં આવે છે। એટલે આ બધા જ કાર્યો થઈ જાય પછી કયો કાર્ય થાય છે, અંકુશનું કાર્ય થાય છે। એટલે સંચાલનના તમામ કાર્યો કોને પહેલા થાય છે, અંકુશ પહેલા થાય છે। માટે કહી શકાય અંકુશ સંચાલનનું કયું કાર્ય છે, છેવટનું કાર્ય છે। તો વાક્યના પણ આ જ પ્રમાણે લખવાનું છે, સંચાલનમાં આયોજન દ્વારા ઉદ્દેશો નક્કી કરવામાં આવે છે, વ્યવસ્થા તંત્રમાં ઉદ્દેશોનો અમલ કરવામાં આવે છે। કદાચ લાઈટ આવતી હોય ને દેખાતું નહીં હોય તો જે બોલું છું એના પર મિત્રો ધ્યાન આપજો। આયોજન દ્વારા ઉદ્દેશો નક્કી કરવામાં આવે છે, વ્યવસ્થા તંત્રમાં તેનો અમલ કરવામાં આવે છે, અને કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીઓને દોરવણી આપવામાં આવે છે। ત્યાર બાદ જ અંકુશનું કાર્ય કરવામાં આવે છે। એટલે આમ સંચાલનના બધા જ કાર્યો કોના પહેલા, એક પાસો સવાલ, સંચાલનના બધા કાર્યો કોના પહેલા કરવામાં આવે છે, તો અંકુશ પહેલા થાય છે। માટે કહી શકાય અંકુશ સંચાલનનું છેવટનું કાર્ય છે। પાંચમો મુદ્દો આવે છે ભવિષ્ય સાથે સંબંધ। તો અંકુશ કોની સાથે સંબંધ ધરાવે છે, ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે। કેમ, તો સંચાલકો છે એ ભૂતકાળ ઉપર કાબૂ મેળવી શકતા નથી, પણ એ જે ભૂતકાળના બનાવો છે એ ભૂતકાળના બનાવોનું અવલોકન કરતા હોય છે, મૂલ્યાંકન કરતા હોય છે, કે જેથી ભવિષ્યમાં એ પાછી ભૂલો થાય નહીં, એને ભૂલોને શું કહી શકાય, અટકાવી શકાય। એટલે જે ભવિષ્યના જે લાભો છે એ લાભો મેળવી શકે છે। એટલે વાક્યના શું કહેવા માંગે, તે અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, સંચાલકો ભૂતકાળ પર કાબૂ રાખી શકતા નથી, પરંતુ ભૂતકાળના જે બનાવો છે એનું અવલોકન અને શું કરે છે, મૂલ્યાંકન। કોનું અવલોકન અને મૂલ્યાંકન, ભૂતકાળના બનાવોનું અવલોકન અને મૂલ્યાંકન કરે છે, જેનો લાભ ક્યારે મળતો હોય છે, ભવિષ્યમાં મળી શકે છે। અને અંકુશનો ઉદ્દેશ શું છે, તો ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલો છે, બગાડ છે, નુકસાન થયું છે એ ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે। માટે કહી શકાય અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે। છેલ્લી વખત મિત્રો, અંકુશને ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, સંચાલકો ભૂતકાળ પર કાબૂ રાખી શકતા નથી, પરંતુ ભૂતકાળના બનાવોનું અવલોકન અને મૂલ્યાંકન કરે છે, જેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે। અને અંકુશનો ઉદ્દેશ ભૂતકાળની ભૂલો, બગાડ અને નુકસાનોને ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે। હવે લક્ષણોમાં છઠ્ઠો મુદ્દો આવે છે રચનાત્મક પ્રવૃત્તિ। એ જ મિત્રો પ્રશ્ન 3 નો, સોરી પ્રશ્ન 4 નો કેટલામો છે, ત્રીજો સવાલ છે બરાબર। 3 માર્ક્સનો સવાલ છે, પ્રશ્ન 4 નો આપણે કેટલામો, ત્રીજો। હવે જ્યારે પણ એવું પૂછાયું હોય અંકુશ રચનાત્મક પ્રવૃત્તિ છે, હકારાત્મક પ્રવૃત્તિ છે, નકારાત્મક પ્રવૃત્તિ નથી, નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, તો એનો મુદ્દો શું હશે તે એની ચર્ચા પહેલા કરી લઈએ। સામાન્ય રીતે એવી માન્યતા છે કે અંકુશ એટલે કર્મચારીની સ્વતંત્રતા પર તરાપ મારે છે, તરાપ મારે છે એટલે સ્વતંત્રતા છીનવી લે છે, પણ મિત્રો આ માન્યતા ખરેખર સાચી નથી।
तो खरेखर मान्यता शू छे जो अंकुशनुं कार्य ज्यारे संचालक कर्मचारी छे ए योजना प्रमाणे कार्य न करता होय तो एमने मार्गदर्शन आपवानुं छे एमने जे भूलो थती होय छे ए भूलोने सुधारवानुं छे फरीथी थती अटकाववानुं छे माटे कही शकाय कि अंकुश एक रचनात्मक प्रवृत्ति छे हकारात्मक प्रवृत्ति छे निषेधात्मक के नकारात्मक प्रवृत्ति नथी एनी चर्चा करीए मित्रो अंकुशनो पहेला सामान्य अर्थ કે સામાન્ય શું થતું હોય છે કે કર્મચારીને હું બોલેના પર ધ્યાન આપજો ની વંચાય તો અંકુશનો સામાન્ય અર્થ એવો કરવામાં આવે છે કે તે કર્મચારીની સ્વતંત્રતા પર તરાપ મારે છે પણ આ માન્યતા કેવી છે ખોટી છે ખરેખર કર્મચારી યોજના મુજબ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે અને તેને શું આપવાનું છે માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશ કરે છે તેમજ અહીંયા ખાલી ભૂલો લખ્યું છે એના માટે ખ્યાલ આવવો જોઈએ કે ભૂલો થતી હોય તેને સુધારવાનું છે અને ફરીથી થતી અટકાવવાનું છે માટે કહી શકાય કે અંકુશ એક રચનાત્મક પ્રવૃત્તિ છે હવે આવે છે આંતરિક પ્રક્રિયા જો લક્ષણોનો 5 માર્કનો જે સવાલ ગયો છે એમાં જ કેટલા બધા મુદ્દા 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં આવે છે દાખલા તરીકે આંતરિક પ્રક્રિયા એ પ્રશ્ન 3 નો કેટલામો સવાલ છે ત્રીજો પહેલો અંકુશનો અર્થ હતો બીજો સતત પ્રક્રિયા હતો અને ત્રીજો આવે છે આંતરિક પ્રક્રિયા તો મિત્રો એ પણ એકદમ સિમ્પલ છે અંકુશ આંતરિક પરિબળો પર રાખી શકાય છે બાહ્ય પરિબળો પર રાખી શકાતો નથી એટલે આંતરિક પરિબળ એટલે આંતરિક પ્રક્રિયા એટલે કયા કયા તો ધંધાકીય એકમની અંદર જે હોય છે તે કયા કયા ધંધાકીય એકમની અંદરના તો ઉત્પાદન હોય વેચાણ હોય ખરીદી હોય કર્મચારી હોય નાણાં હોય હિસાબ હોય એટલે આ બધા આંતરિક પરિબળો પર અંકુશ રાખી શકાય છે પણ બાહ્ય પરિબળો કયા કયા બાહ્ય પરિબળો તો સરકારની નીતિ બદલાઈ જાય તેજી મંદી આવી જાય યંત્રોમાં ફેરફાર ખરાની નિશાની ખરાની નિશાની આંતરિક પ્રક્રિયા અંકુશ એકમની આંતરિક પ્રક્રિયા જેવી કે ઉત્પાદન વેચાણ ખરીદી નાણા હિસાબ અને કર્મચારીઓ પર રાખી શકાય છે પહેલો સ્ટેપ બરાબર કઈ કઈ બાબતો પર રાખી શકાય ઉત્પાદન વેચાણ ખરીદી નાણા હિસાબ કર્મચારીઓ પર રાખી શકાય છે પરંતુ બાહ્ય પરિબળો જેવા કે કયા કયા બાહ્ય પરિબળો કે બાહ્ય પ્રક્રિયાઓ સરકારની નીતિ તેજી મંદી લોકોના મનોવલનો અન પર રાખી શકાતો નથી એટલે આમ અંકુશ આંતરિક પરિબળો પર રાખી શકાય છે માટે કહી શકાય કે આંતરિક પ્રક્રિયા છે હવે આવે છે ગતિશીલ પ્રક્રિયા છે પ્રશ્ન 3 નો ક્વેશ્ચન 4 આપણો ક્વેશ્ચન 3 થઈ ગયો હવે પ્રશ્ન 3 નો એટલે 2 માર્ક્સનો આપણે ચોથો સવાલ આપણે જોવાના છે કે ગતિશીલ પ્રક્રિયા છે આ મુદ્દો પર મિત્રો રિપીટ થાય છે ગતિશીલ એટલે પરિવર્તનશીલ પરિવર્તનશીલ એટલે બીજી રીતે કેવું હોય તો જળ નદી અને જ્યારે પણ પરિવર્તન આવે ગતિશીલ આવે જળ નદી આવે ત્યારે આપણે ત્રણ મુદ્દા યાદ રાખીએ છીએ ત્રણ શબ્દ યાદ રાખીએ છીએ બદલાતા સમય સંજોગો અને પરિસ્થિતિ એટલે ધંધાકીય એકમમાં બદલાતા સમય સંજોગો અને પરિસ્થિતિમાં જેમ ફેરફાર થાય છે એમ જે ટોપિક ચાલતો હોય અહીંયા અંકુશ ચાલે છે એટલે અંકુશમાં ફેરફાર કરી શકાય છે માટે કહી શકાય અંકુશ પરિવર્તનશીલ છે ગતિશીલ છે જળ નથી ચર્ચા કરીએ અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે અંકુશનું કાર્ય કોને સાથે સંકળાયેલું છે આયોજન સાથે એટલે ધંધાકીય એકમમાં બદલાતા સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ ફેરફાર કરવો હોય તો અંકુશમાં પણ ફેરફાર કરી શકાય છે સામા ફેરફાર કરો સામા ફેરફાર કરી શકાય બદલાતા સમય સંજોગો અને પરિસ્થિતિમાં ફેરફાર થાય તો અહીંયા લખ્યું નથી પણ યાદ રાખ વાક્ય ના રહેવાનું છે અંકુશમાં પણ ફેરફાર કરી શકાય છે માટે કહી શકાય કે અંકુશ એક ગતિશીલ પ્રક્રિયા છે પરિવર્તનશીલ છે જળ નથી નવમો મુદ્દો આવે છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિમાં શું તો અંકુશ વ્યક્તિઓ દ્વારા જ રાખવામાં આવે છે અને વ્યક્તિઓ માટે જ રાખવામાં આવે છે એટલે કેન્દ્ર સ્થાને કોણ છે વ્યક્તિ છે કર્મચારીઓ દ્વારા જ રાખવામાં આવે છે અને કર્મચારીઓ માટે જ રાખવામાં આવે છે બરાબર એટલે જે કંઈ પણ ભૂલો થશે ખામીઓ હશે વિચલનો મળે છે એ બધા કોના દ્વારા થતા હોય છે કર્મચારીઓ દ્વારા થતા હોય છે વ્યક્તિ દ્વારા થતા હોય છે માટે કહી શકાય કે દરેક પ્રવૃત્તિને દરેક કાર્યોમાં વ્યક્તિ સંકળાયેલા હોવાને લીધે એને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો વાક્યનું નામ અંકુશ વ્યક્તિઓ દ્વારા અને વ્યક્તિઓ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે બોલો એના પર ધ્યાન આપજો અંકુશ વ્યક્તિઓ દ્વારા અને વ્યક્તિઓ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે એટલે અંકુશના કેન્દ્રસ્થાનમાં કોણ છે વ્યક્તિ છે
આ ઉપરાંત અંકુશ કર્મચારીઓ દ્વારા અને કર્મચારીઓ પર રાખવામાં આવે છે માટે જે કંઈ પણ ભૂલો હશે વિચલનો હશે એ વ્યક્તિઓ દ્વારા થાય છે કે જે કંઈ પણ ભૂલ મળશે વિચલન એટલે કે ખામીઓ મળશે એ કર્મચારી વ્યક્તિઓ દ્વારા થાય છે એટલે આમ દરેક પ્રવૃત્તિને દરેક કાર્યોમાં કર્મચારી હોવાને લીધે કહી શકાય કે અંકુશ એક વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે એટલે છેલ્લો મુદ્દો આવે છે મિત્રો 10મો અંકુશ વૈદિક કે અવૈદિક હોઈ શકે વૈદિક પણ હોઈ શકે ને અવૈદિક પણ હોઈ શકે કઈ રીતે તો અંકુશની સ્થાપના તો વૈદિક રીતે જ કરવામાં આવે છે પણ જેમ જેમ સમય જશે એમ કયો વિકાસ થશે અવૈદિક અંકુશની વિકાસ પામતો હોય છે અને વૈદિક વ્યવસ્થા વધારે અસરકારક કે અવૈદિક તો અવૈદિક શું છે અંકુશ વધારે અસરકારક નીવડે છે તો વાક્યના ધંધા કે એકમમાં અંકુશની વ્યવસ્થા કયા સ્વરૂપે સ્થાપવામાં આવે છે તો અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે બોલો સ્થાપવા શા માટે આવશે તો વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે પણ જેમ જેમ સમય જાય છે એમ અવૈદિક સ્વરૂપમાં વ્યવસ્થાનો વિકાસ પામે છે અને અવૈદિક વ્યવસ્થા કેવી છે વધારે અસરકારક સાબિત થાય છે તો મિત્રો આ સાથે અંકુશની લાક્ષણિકતાઓ કમ્પ્લીટ થાય છે પણ એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો એક તો આપનો YouTube ચેનલ છે નિલય કાયસ અને મોબાઈલ નંબર છે 9 7 9 8 1 0 2 8 0 કોઈ પણ પ્રોબ્લેમ કન્ફ્યુઝ હોય તો પૂછી શકો છો ને બીજી વસ્તુ 3 સવાલ બાકી રહી ગયા છે એક 3 માર્ક્સનું જે જોવાનું છે તે આયોજન અંકુશનો સંબંધ એક સિક્કાની બે બાજુ જોડિયા વારકો છે આ બધી વસ્તુમાં એક જ ડિટેલ આવશે અને જે 5 માર્કના બે સવાલ હશે તે એક મહત્વ અને તબક્કા અંકુશનું મહત્વ જણાવો અને અંકુશને તબક્કા જણાવો એ સાથે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે બરાબર એટલે આજે 5 માર્કનો સવાલ અંકુશની લાક્ષણિકતા પણ કમ્પ્લીટ થઈ ગયો છે ને જે 2 માર્કસના 3 માર્કસના સ્વાધ્યાયના આવતા હોય છે એ પણ આપણે મોટે ભાગે કમ્પ્લીટ થઈ ગયા છે આવતીકાલે નવા સવાલ સાથે આગળ વધીશું જય શ્રી કૃષ્ણ